પાટણ જિલ્લાના રાધનપુર તાલુકામાં શ્રી સુરભી ગૌશાળામાં ગાયોને લાપસી ખવડાવવામાં આવી હતી। આવા સેવાના કાર્યો અનેક લોકો કરતા હોય છે ત્યારે ગૌ સેવા ભાવી આજ રોજ રાધનપુર ખાતે શ્રી સુરભી ગૌશાળામાં ગાયોને લાપસી ખવડાવી। કોરોના મહામારી દરમિયાન આંશિક લોકડાઉનમાં શ્રી ગોવર્ધનનાથજી યુવક મંડળ રાધનપુર દ્વારા ઘરે બેઠા સેવાકીય પ્રવૃત્તિ કરવાનું નક્કી કરી ગાયો માટે રોજ 180 કિલો લાપસી હાથે બનાવી શ્રી સુરભી ગૌશાળામાં ગાયોને ખવડાવવામાં આવે છે। કોરોના મહામારીમાં મનને શાંતિ મળે તે હેતુસર ગૌશાળામાં ગાયો માટે લાપસી બનાવી ખવડાવવામાં આવતી હોવાના કારણે આ હેતુસર ગાયોને લાપસી બનાવીને ખવડાવવાનું નક્કી કર્યું હતું। મિલનભાઈ ચોકસીએ આવું જણાવ્યું હતું। રિપોર્ટ બાય ભરતભાઈ સથવારા પાટણ। મિલનભાઈ ચોકસી, રાધનપુર, બોયરા શેરી। અમે છેલ્લા 21 દિવસથી ગાયોને લાપસી ખવડાવીએ છીએ। રોજની 180 થી 200 કિલો થાય છે અને જેની સેવા સર્વ મિત્ર મંડળો અને સમાજના સર્વે સભ્યોના લાભાર્થ એમના સહયોગથી ખવડાવીએ છીએ। બીજું આ એક હેતુ અમે એના માટે સ્ટાર્ટ કરેલો કે કોરોના મહામારી ખૂબ ચાલે છે તો આ ખવડાવવાથી એક તો મનની શાંતિ મળે, બધાનો સમય જે ટીવીમાં ને જોવામાં જાય એના કરતાં લાપસી બનાવે તો સારા સમયમાં અમે સારું કામ કરી શકીએ। બીજું કે જે કોરોના મહામારીમાં આવ્યા છે આ ખવડાવવાથી એમને પણ લાભ મળે એ હેતુથી એક આ પ્રયોગ ચાલુ કર્યો હતો અને લોકડાઉનમાં અમારા સમયનો સદુપયોગ કર્યો અને ગાયોને લાપસી ખવડાવવાનું સ્ટાર્ટ કર્યું। ધીમે ધીમે થોડું થોડું સ્ટાર્ટ કરતાં કરતાં આજે 180 થી 200 કિલો પર ડે ગાયોને ખવડાવીએ છીએ। બીજું ગરીબો જે આજુબાજુમાં ગરીબ વિસ્તાર છે, સ્લમ એરિયા, તો એમને ટોસ્ટ, ખારી, નમકીન, ફૂડ પેકેટ, કેરી એ પણ બધાના સહયોગથી મળી રહે છે અને ત્યાં પણ અમે જઈએ છીએ। ફર્સ્ટ લોકડાઉન જે રાધનપુરનું સ્વૈચ્છિક લોકડાઉન આવ્યું હતું 24 થી 30 તારીખ, એમાં 7 દિવસ સ્ટાર્ટ કર્યું અને પછી નેક્સ્ટ લોકડાઉન રૂપાણી સાહેબે જે આપ્યું 5 તારીખથી 18 તારીખ, એ 13 દિવસમાં પણ અમે આ કન્ટિન્યુ રાખીએ છીએ। અને સૌથી મોટું એ છે કે આ લાપસી અમારા યુવક મંડળના સભ્યો જાતે બનાવે છે। સાંજે 8 થી 1 અને સવારે 9 થી 12 7 કલાક મહેનત કરે છે, તો આનો સર્વ ફાળો અમારા કીર્તન સોની, સિંગર સોની તથા પટવાભાઈ, બધા હરેશ કાકા કાકી એ સર્વેના સહયોગથી આ થાય છે